जय हिंद, जय भारत, जय जय गरवी गुजरात। विद्यार्थी मित्रों, आजे जे आपणे बात करवानी छे ए बात करवानी छे गुजराती ग्रामर। सौ प्रथम तो सफल एकेडमी फॉर जीपीएससी यूट्यूब चैनल पर तमारू स्वागत छे। मित्रों, आगळना लेक्चर हजी ना जोया होय, इंग्लिशनी सीरीज शुरू थई गई छे, मेथ्सनी सीरीज शुरू थई गई छे, ऑलमोस्ट बधा एक्जाम रिसेंट जे तलाटीनी एक्जाम आवे छे एनी पहेला एनी रिगार्डिंग जे एक्जामना सब्जेक्ट छे ने पूरो करवानो प्रयत्न करीश। तो मेक्सिमम लोको सुधी शेर करो, जो तमने गमतुं होय तो लाइक करो, बे लाइकोन पर क्लिक मारो, जेथी नवा विडियो अपलोड थाय तो ए नोटिफिकेशन तमने मळती। और विद्यार्थी मित्रों, आजे आपणे जे जोवानुं छे गुजराती जोवानुं छे फ्रॉम स्टार्टिंग। जे भी विद्यार्थी मित्रों ने गुजराती में तकलीफ छे अथवा गुजराती में मार्क नहीं आता, तो आज बेस थी, जेम आगळ इंग्लिश की बात करी थी बेस थी शुरू करवानुं छे, एटले गुजराती पण बेस थी शुरू करवानुं छे। मित्रों, बंने इंग्लिश गुजराती एवा छे कि ज्यां तमे स्कोर करी शकशो, गभरावानी जरूर नथी। लैंग्वेज भले गुजरातीनी वात करीए, गुजराती ग्रामरनी अथवा कोई भी भाषानी, तो इंग्लिश वक्ते पण वात करी हती ने आपणे गुजराती वक्ते पण वात करी हती। कोई भी भाषा शीखवी हशे तमारे तो सौ प्रथम भाषा शीखवा माटे थई अने पहेला शुं जोईए, तो एना वर्णो जोईए, एटले के आल्फाबेट्स जोईए। जेम के इंग्लिश शीखवू होय तो एबीसीडी खबर होवी जोईए। एम જ્યારે આપણે કોઈ લેંગ્વેજ શીખીએ છીએ, એક્ઝામ્પલ ગુજરાતી શીખીએ છીએ, તો આપણે શું ખબર હોવી જોઈએ? કક્કો ખબર હોવી જોઈએ। મમ્મી, તો આજે એટલા બધા પ્રશ્નો અહીંયાથી બને છે બેઝથી। ફોર એક્ઝામ્પલ, જે હમણાં રિસન્ટની એક્ઝામ જીપીએસએસબીની ગઈ ટેકનિકલ એક્ઝામ હતી, એની પહેલાં લઈ લો હેડ ક્લાર્કની એક્ઝામ હતી, તો આ બધાની અંદર આ બેઝ ક્વેશ્ચનથી, આ બેઝ જે ચેપ્ટર છે ત્યાંથી એક એક ક્વેશ્ચન નીકળેલા છે। તો આ બેઝ છે, આગળ પણ કામમાં આવશે, ગુજરાતી વ્યાકરણ સમજવા પણ કામનું છે અને સાથે માર્ક પણ કન્ટેન કરે છે। તો એવું નથી કે આ તમને ખાલી નોલેજ માટે અહીંયાથી સીધા પ્રશ્નો નીકળશે, શું નીકળશે હું તમને બતાવું, શું પૂછાઈ ગયા છે એ પણ બતાવું, તો અહીંયાથી સીધા કોર ક્વેશ્ચન નીકળે। તો આજે આપણે વાત કરવાની છે એ ગુજરાતી ગ્રામર। હવે ગુજરાતી વ્યાકરણની વાત કરીએ ને મિત્રો, તો પહેલો પ્રશ્ન મને ગુજરાતી વ્યાકરણમાં એ ઉદ્ભવે છે, પહેલો પ્રશ્ન ગુજરાતી વ્યાકરણમાં આપણને એ ઉદ્ભવે કે ગુજરાતી જે છે એ ભાષા છે, અને આ ગુજરાતી ભાષા જે છે એ ફોન્ટિક ભાષા છે। કેવી છે મિત્રો? ફોન્ટિક ભાષા। હવે ફોન્ટિક એટલે શું? તો કે સાહેબ, જે બોલીએ એ લખીએ, જે બોલીએ એ લખીએ, જો બોલીએ કંઈક અને લખીએ કંઈક તો એને ફોન્ટિક ભાષા કહેવાય નહીં। જેમ કે ઇંગ્લિશ, ઇંગ્લિશ ફોન્ટિક ભાષા નથી। એક્ઝામ્પલ તરીકે હું એવરી ટાઈમ આ જ એક્ઝામ્પલ આપું છું। ફોર એક્ઝામ્પલ વાત કરીએ, પીયુટી આ ઇંગ્લિશનું સેન્ટેન્સ છે, અને તમે ઉચ્ચારણ કરો તો શું કરો? પુટ। અને ઉચ્ચારણ કરો તો શું કરો? પુટ। સીયુટી સેમ છે, તો આનું શું થવું જોઈએ? કૂટ। પણ કૂટ નથી થતું, આનું શું થાય છે? કટ। યાની લખીએ છીએ કંઈક અને બોલીએ છીએ કંઈક, તો આને કહેવાય ફોન્ટિક ભાષા નથી। પણ ગુજરાતીમાં એવું નથી મિત્રો, જે બોલશો એ જ લખશો, એટલે જ્યારે જ્યારે ક્યાંય બી ધ્વનિ આવે છે, સંધિ આવે છે, જોડણી આવે છે, છંદ આવે છે, ત્યારે યાદ રાખજો આ રૂલ્સ કે ગુજરાતી ભાષામાં જે બોલાય છે એ જ લખાય છે, જે બોલીશું એ જ લખીશું, એમાં કોઈ બદલાવ નહીં કરીએ। ઇંગ્લિશ જેવું નથી, ઓનેસ્ટ તો યસ સાયલન્ટ, જો ઓનેસ્ટ જ બોલાશ, બરાબર? જે બોલીએ છીએ એ જ લખીશું, એને શું કહેશું આપણે? ફોન્ટિક ભાષા। હવે કોઈ બી ભાષા શીખવી છે મિત્રો, કોઈ બી ભાષા શીખવી છે તો પહેલું કામ આપણે શું કરવું પડે? તો કે પહેલું કામ એના આપણે ધ્વનિઓ ઓળખવા પડે। ધ્વનિ એટલે શું? પહેલું ચેપ્ટર શરૂ કરી દઉં છું મિત્રો, ગુજરાતી ગ્રામરનું ધ્વનિ। હવે ધ્વનિ હોય છે શું? ધ્વનિ એટલે શું? તો ધ્વનિ એટલે આપણને ખબર સાહેબ થાય અવાજ। ધ્વનિને બીજી ભાષામાં શું કહે છે? અવાજ। ગુજરાતી છે મોસ્ટ પ્રોબેબલી ક્યાંથી ઉપસી આવ્યું છે? સંસ્કૃતમાંથી ઉપસી આવ્યું, એટલે એના સંસ્કૃત નામ જોવા મળશે। જેમ કે લઈ લો, ધ્વનિ છે, સંજ્ઞા છે, બરાબર, નિપાત છે, કૃદંત છે, આ બધા સંસ્કૃત વર્ડ છે, અને ક્યાંક ને ક્યાંક ગુજરાતી સંસ્કૃતમાંથી ઉપસી આવ્યું છે, એટલે એની ઇમ્પેક્ટ એના શબ્દો ત્યાં જોવા મળે। જેમ ઇંગ્લિશ હતું એ લેટિનમાંથી છે, તો ત્યાં લેટિન શબ્દ જોવા મળે, એમ કે એક સંસ્કૃત શબ્દ પણ જોવા મળશે। ઓકે, ધ્વનિ એટલે અવાજ સાહેબ, બરાબર છે? હવે આ જે ધ્વનિ છે, આજે હું વાત કરું છું, બોલું છું, તો એ શું છે? અવાજ। ભાષા શું છે? કોમ્યુનિકેશન કરવાનું માધ્યમ। એક મારો જે વિચાર છે, મારા મગજમાં જે કંઈ વસ્તુ ચાલી રહી છે, તમારા સુધી પહોંચાડવા માટે મારે જરૂર પડશે ભાષાની।
અને એના માટે છે ને જરૂર પડશે ધ્વનિની. ધ્વનિ છે સાહેબ બે પ્રકારના, ધ્વનિ બે હોય. હવે આ વસ્તુ મેઇન કોરમાં જાય, એક હોય ધ્વનિ એટલે સાહેબ સ્વર અને એક હોય વ્યંજન. એક હોય વ્યંજન, એક હોય સ્વર. હવે સાહેબ આના વિશે જ વાત કરવાની. પહેલા વાત કરી દઈએ કે વ્યાખ્યા શું, સાહેબ સ્વર કોને કહો, વ્યંજન કોને કહો. તો સિમ્પલ ફાંડામાં સમજી લો કે જે પૂર્ણ છે, જે પૂર્ણ છે, જે જ્યારે બોલાય છે ત્યારે કોઈ અવરોધ પેદા થતો નથી, અને જે પૂર્ણ છે એને શું કહીએ છીએ, સ્વર. સાહેબ જે પૂર્ણ છે એ સ્વર છે, જે અધૂરો છે, પૂર્ણ નથી થયો, એને શું કહીએ છીએ, વ્યંજન. સિમ્પલ ફંડા, જે પૂર્ણ છે એ સ્વર છે, જે પૂર્ણ નથી, અપૂર્ણ છે, એ શું થઈ જાય છે, વ્યંજન થઈ જાય છે. મિત્રો અહીંયા છે ને બહુ નાની નાની મિસ્ટેક્સ અમુક અમુક જગ્યા પર તમને કહે છે, આ ગોખી લો, આ ગોખી લો, આમાં આ ઉચ્ચારણ, આ ઉચ્ચારણ. એક માર્ક કન્ટેન કરે છે ધ્વનિ શ્રેણી, એક માર્ક કન્ટેન કરે છે ડાયરેક્ટ ક્વેશ્ચન સ્વર અને વ્યંજનમાં જ. વ્યંજનના પ્રકાર છે, કયા કયા છે, ક્યાં ક્યાં વ્યંજન કયા કયામાં આવશે, તો આજે બધી વાત કરવાની છે. પહેલાં વાત કરી છે સ્વર, પહેલાં વાત કરી છે સ્વર. તો સ્વર ગુજરાતી ગ્રામરમાં કેટલા, તો ઘણા, કે અમ અને અહા સાથે ગણવા કે ના ગણવા. તો મિત્રો સ્ટાન્ડર્ડ પાઠ્યપુસ્તકના જે રૂલ્સ છે એના મુજબ હું બતાવું છું, તો સ્વર ગુજરાતી ગ્રામરમાં 11 આવશે. સ્વર કેટલા આવશે, 11. હાલ સ્ટાન્ડર્ડ આને લઈને મતભેદ છે સ્વરને લઈને, પણ આપણી કોમ્પિટિટિવ એક્ઝામ માટેનું ધ્યાનમાં રાખી અને સ્વરની વાત કરીએ તો આપણે કેટલા સ્વર ઉપર જશું, 11 સ્વર ઉપર જશું. કયા કયા સાહેબ સ્વર, તો સાહેબ પહેલો છે અ, આ ઈ, આ નાનો ઈ કહી શકો, લઘુ કહી શકો, હસ્વ કહી શકો, દીર્ઘ ઈ બરાબર, એને ગુરુ પણ કહી શકો, મોટો ઈ પણ કહી શકો, ઉ, રુ, એ, ઐ, ઓ અને ઔ. એ, ઐ, ઓ અને ઔ. હવે સમને સાહેબ સાહેબ અમ અને આહા શું છે, અમ અને આહા શું છે. આપણે મિત્રો વાત કોની કરી છે, સ્વર વાત કોની કરી છે, સ્વરની. હું બેઝિક ડિટેલ આપ દો પછી આપણે વ્યવસ્થિત રીતે જોઈએ. અમ અને આહા, આ અમ છે એ શું કહેવાય સાહેબ, અનુસ્વર કહેવાય. ઉપર ટપકું છે એટલે શું આવે, અનુસ્વર. મિત્ર જોજો, આ અન્ન છે એને હું લખું અન્ન, માન લો અંત, અને આમ લખું અંત. તો અહીંયા ન, અહીંયા જે વપરાણો એ કહેવાય અનુનાસી, અને અહીંયા જે ટપકાનું ઉચ્ચારણ નથી કરીએ છીએ, ટપકાનું ઉચ્ચારણ એ છે અનુસ્વર. તો ઉપર જે ટપકું કરી નાખી એને શું કહીએ છીએ, અનુસ્વર, અને જે ન અડધા તરીકે લખી છીએ તો અનુનાસિક. બંને સાચા છે, લખાણમાં કોઈ ખોટું નથી, બંને સાચા છે. પણ યાદ રાખજો આને અનુનાસિક અનુસ્વર. તો અમે જ્યારે બોલી અનુસ્વર તો ઉપર ટપકાની વાત થાય છે, શબ્દ તો એ જ છે, પણ જ્યારે ન અડધું લખાય ત્યારે એને શું કહેવાય, અનુનાસિક. મોર ડિટેલ આગળ વ્યંજનમાં આપણે વાત કરીએ છીએ. તો આ છે અનુસ્વર, અને આ છે બે ટપકા એટલે વિસર્ગ. શું છે, વિસર્ગ. તો આને કહેવાય વિસર્ગ સ્વર. હવે મિત્રો સ્વરના પ્રકાર પણ એક્ઝામમાં ઘણી વાર પૂછે છે કે ભાઈ ગુજરાતી વ્યાકરણમાં હસ્વ સ્વર કેટલા, દીર્ઘ સ્વર કેટલા. તો આપણે એની વાત કરવાની, સજાતીય સ્વર કયા, વિજાતીય સ્વર કયા, તો એના વિશે વાત કરીએ. તો આપણે છેલ્લો જઈએ, આપણે ક્લિયર મિત્રો, કેટલા સ્વર થશે, 11. અ, આ, ઈ, ઈ, ઉ, ઊ, રુ, એ, ઐ, ઓ, ઔ. આગળ મોર ડિટેલમાં વાત કરીએ અને જઈએ આપણે મૂળ મુદ્દા ઉપર, મૂળ મુદ્દા ઉપર જઈએ. તો મિત્રો આ છે સ્વર અને વ્યંજન વિશે વાત કરીએ. પહેલાં વાત કરી દઈએ સ્વર વિશે. સ્વરની વાત કરીએ મિત્રો, તો મેં તમને કીધું એમ ગુજરાતી ભાષામાં, ગુજરાતી વ્યાકરણમાં સ્ટાન્ડર્ડ પાઠ્યપુસ્તક મુજબ, આપણી એક્ઝામ મુજબ આપણે કેટલા લખશું, 11 સ્વર. સાહેબ લુ, લુ આ બધા સ્વર હતા પણ હવે લુપ્ત થઈ ગયા. આજની વાત કરીએ કોમ્પિટિટિવથી તો કેટલા છે, 11 સ્વર છે. સાહેબ હવે 11 સ્વરના પ્રકાર પડે, 11 સ્વર પહેલાં લખી લઈએ જે હમણાં જ લખ્યા હતા, અ, આ, ઈ, ઈ, ઉ, ઉ, રુ, એ, ઐ, ઓ, ઔ. ઓ, આ 11 સ્વર છે બરાબર મિત્રો. હવે 11 સ્વરની વાત કરીએ તેના પ્રકાર પડશે, જે એક્ઝામમાં પૂછે મિત્રોમાં પૂછશે હસ્વ સ્વર કેટલા, હસ્વ સ્વર કેટલા, ગુજરાતી ભાષામાં હસ્વ સ્વર કેટલા છે. હસ્વ એટલે તમને ખબર હશે
માની લો કે હું લખું છું કી તા શું છે હસ્વ આ હસ્વ ઈ થયો હું લખું છું કી તો આ શું થઈ ગયો છે દીર્ઘ થઈ ગયો હું લખું છું કુ તો આ ડાબી બાજુ જે જડાક થાય છે શું છે હસ્વ અને હું લખું કુ તો આ શું થઈ જાય છે દીર્ઘ થઈ જાય કેજે તો આને હસ્વ કહેવાય અને દીર્ઘ કહેવાય હવે તમારા મગજમાં ઉદ્ભવે કે સાહેબ એક તો વાત કરીએ તો એક તો વાત કરીએ તો ઈ અશ્વ છે ઉ અશ્વ છે ઈ અશ્વ છે ઉ અશ્વ છે આ પણ શું છે અશ્વ સ્વર છે અને રૂ પણ શું છે અશ્વ સ્વર તો અશ્વ સ્વર કેટલા છે મિત્રો ચાર કયા ચાર થશે મિત્રો કયા ચાર થશે એના વિશે વાત કરીએ તો પહેલા વાત કરીએ અશ્વ ઈ નાનો ઈ છે મોટો ઈ નથી અશ્વ ઉ આખો ઈ નથી અડધો ઈ છે અને રુ આ ચાર છે અ ઈ ઉ રુ એ ક્યાં છે મિત્રો અશ્વ સ્વર બાકીના બધા મિત્રો તો બાકીના બધા દીર્ઘ સ્વર ની અંદર આવી બાકીના બધા ક્યાં આવી જશે દીર્ઘ સ્વર ની અંદર તો મિત્રો પૂછે દીર્ઘ સ્વર કેટલા દીર્ઘ સ્વર કેટલા તો દીર્ઘ સ્વર કેટલા થશે મિત્રો દીર્ઘ સ્વર ની વાત કરે તો બાકીના બધા દીર્ઘ સ્વર ની અંદર કાઉન્ટ કરી દઈશ તો દીર્ઘ સ્વર ની અંદર હશે આ દીર્ઘ ઈ દીર્ઘ ઉ એ આઈ ઓ આવ ક્લિયર છે મિત્રો હસ્વ સ્વર પૂછે તો એની સંખ્યા થશે હસ્વ સ્વર પૂછે તો એની સંખ્યા થશે ચાર અને દીર્ઘ સ્વર પૂછે તો એની સંખ્યા થશે મિત્રો અગિયાર હતા ચાર કાઢી નાખો એટલે સાત ક્લિયર છે હવે આવે છે સજાતીય અને વિજાતીય જે આપણને સંધિ નામના ચેપ્ટરમાં બહુ કામમાં આવશે કે સજાતીય સંધિ કઈ વિજાતીય સંધિ કઈ સ્વર સંધિની અંદર જ્યારે વાત કરીશું સંધિના ત્રણ પ્રકાર પડશે સ્વર સંધિ વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિ એમાં આપણે આ ફરીથી આનો ઉપયોગ કરીશું તો એ સમજી લઈ તો પહેલું વાત કરીએ સજાતીય સ્વર સજાતીય સ્વર સજાતીય સ્વર એટલે એક જ જાતિના હોય એને સજાતીય સ્વર કહેવાય એક જ જાતિના હોય શું કહી દઈએ સજાતીય સ્વર તો અહીંયા ગુજરાતી ગ્રામરમાં સજાતીયની જોડી બને જોડી બને પહેલી જોડી વાત કરીએ તો અ ને આ એ સજાતીય સ્વર કહેવાય કેમ કે બંને એક જ જાતિના બંને શું છે એક જ જાતિના અ છે એની આગળ એક માત્રા પડી એટલે આ બની ગયો એટલે આ શું થશે એક જાતિ અ આ બીજી જોડી કઈ સાહેબ બીજી જોડી તો બીજી જોડી થશે ઈ હસ્વ અને ઈ દીર્ઘ આ બંને સજાતીય થશે ત્રીજી જોડી કઈ થાય સાહેબ ઉ અને ઉ આ સજાતીય થશે અ આ ઈ ઈ ઉ ઉ ચોથી જોડી સાહેબ કઈ થઈ ગઈ તો કે એ આઈ અને પાંચમી જોડી કઈ થઈ ગઈ સાહેબ ઓ અને ઔ ક્લિયર છે તો આ થવાય સજાતીય વિજાતીય એટલે શું સાહેબ વિજાતીય જોડી એટલે શું વિજાતીય વિજાતીય સ્વર એટલે કે એક જાતિના ના હોય વિજાતીયની વાત કરીએ તો મિત્રો જો અ સાથે ઈ આવે છે અ સાથે ઈ આવે છે તો આ અ ઈ શું કહેવાય વિજાતીય કહેવાય અ સાથે આ આવે તો એની જાતિનો અ સાથે ઈ આવે તો વિજાતીય એવી જ રીતે ઉ સાથે ઈ આવે છે તો વિજાતીય ઉ સાથે ઉ કે ઉ આવે તો શું થાય સજાતીય તો મિત્રો આનો ઉપયોગ કરીશું સંધિની અંદર થોડું ઘણું માહિતી આપી દઉં જેથી ત્યાં આપણે થોડીક સમજણ વધારે પડે સ્વરમાં બેઝિક છે એટલા બધા ખાસ પ્રશ્ન બનતા નથી જે પ્રશ્ન બનશે વ્યંજનથી વધારે બનશે તો સ્વરની વાત કરીએ તો કેટલા સ્વર છે સાહેબ તો કે મારી પાસે અગિયાર સ્વર છે કયા કયા અ આ ઈ ઈ ઉ રુ એ ઐ ઓ ઔ અમ હા શું છે સાહેબ તો અમ એ અનુસ્વર છે અહા છે એ શું છે વિસર્ગ છે એટલે હસ્વ સ્વર કેટલા છે સાહેબ ગુજરાતી ગ્રામરમાં પ્રશ્ન પૂછે તો એની જવાબ થશે ચાર કયા અ હસ્વ ઈ હસ્વ ઉ અને રુ દીર્ઘ સ્વર કેટલા છે તો જવાબ થશે સાત આ ઈ ઉ એ ઐ ઓ ઔ આ બેનું ઉચ્ચારણ મિત્રો ખાસ ધ્યાન રાખજો આ ઈ અને આ ઈ અથવા આ ઉ અને આ ઉ અને સોફલી કહેવાય ઈ એટલે નાનું ઈ તો શું થશે દીર્ઘ થશે જ્યારે આપણે છંદ કરીશું ને લઘુ ગુરુ જાણવા હશે ને ત્યારે આનો ઉપયોગ કરીશું મિત્રો હું કહું છું ઉ તો સોફલી ઉચ્ચારણ છે એટલે ઠીક છે હવે બોલવામાં જ્યાં વજન પડે ઉ તો લંબો થાય લાંબુ થાય ત્યાં વજન પડે છે ઉ તો એ સયો થઈ જશે દીર્ઘ તો જોડણીમાં પણ કામમાં આવશે ક્યાં દીર્ઘ લખો ક્યાં હસો લખો જોડણીમાં કામ આવશે સંધિમાં કામ આવશે છંદમાં કામ આવશે મિત્રો કોણ છે સ્વર અને વ્યંજન નહીં ખબર તો આગળ કરશું નહીં
બહુ ઇઝી છે મિત્રો, સરળ છે. મનમાં કોઈ ભય હોય તો કાઢી નાખો. એટલું ઇઝી તરીકેથી સમજીશું, એટલું ટ્રીકી વેથી સમજીશું કે પૂરા માર્ક્સ લઈને આવીશું. હવે બસ કન્ટિન્યુ ચાલુ રાખજો, જોવાનું કે મિસ થાય નહીં. વાત કરી સ્વર, સ્વર પછી વાત કરીએ આપણે મિત્રો વ્યંજનની. સ્વર પછી વાત કરીએ વ્યંજનની. હવે આ કામના છે વ્યંજન. હવે મિત્રો ઘણી બધી એટલી વસ્તુ કે જે તમને ખબર નથી અથવા તમારે ગોખાવડાવી દીધી છે. હવે એની વાત કરીએ વ્યંજન, વ્યંજનની વાત કરીએ તો પહેલા જ વાત કરીએ ગુજરાતી ભાષામાં તો 34 વ્યંજન થશે. કેટલા વ્યંજન છે? 34 વ્યંજન. હવે એનું લિસ્ટ લઈ લઈએ, બાયફર્ગેશન કરીએ, વ્યાખ્યાઓ સમજીએ. આ આઈએમપી અહીંયાથી પ્રશ્ન નીકળે છે. હેડ ક્લાર્કમાં પણ નીકળેલા હતા, હમણાં કોઈ ટેકનિકલ જીપીએસએસબીની પરીક્ષા ગઈ એમાં પણ નીકળ્યા હતા. તો વારંવાર અહીંયાથી પ્રશ્ન કાઢશે. પહેલા જોઈ લઈએ કે ભાઈ મિત્રો, ચલો ક ખ ગ ગ આ તો તમને ખબર જ છે. વ્યંજનની વાત કરીએ એટલે ક ખ ગ ગ. આ નીચે જે મિત્રો છે ને એને ખોળો કહી શકો અથવા હલંત કહી શકો. શું કહી શકો? ખોળો અથવા હલંત. વ્યંજનની વ્યાખ્યા શું છે? જે પૂર્ણ નથી, જે પૂર્ણ નથી. આ અડધો છે મિત્રો. શું છે? અડધો. હવે એક્ઝામ્પલ તરીકે કહી તો કે ઘણા બધા શબ્દ એવા છે કે જેને પાક છે, દાંડી છે, બરાબર. જેમ કે મ છે, ન છે, પ છે. હવે આ બધાને અડધા લખવા હોય તો તમે મ આ રીતે લખી શકો, ન આ રીતે લખી શકો, પ આ રીતે લખી શકો. પણ ઘણા બધા અક્ષર એવા છે કે જેને પાક કે દાંડી નથી. તો તો એક્ઝામ્પલ તરીકે ક છે, ફ છે, બરાબર છે. ક ફ પછી છો, જો છ છે, બરાબર છે. ક ફ છ. હવે આ બધાને દાંડી છે નહીં. હવે આને અડધો લખવો હોય તો આ રીતે લખે, આવી રીતે અડધો કાઢી નાખો, અડધો કાઢી નાખો, અડધો અડધો કાઢી નાખો. આ ક ની બદલે આમ લખો, આ ફ ની બદલે ફ આમ લખો, છ ની બદલે આમ લખો. તો લખાશે? નહીં લખાય. આને અડધો લખી શકાતો નથી. એટલે આપણે શું કરી છીએ કે આને અડધો બતાવવા માટે આની નીચે દાંડી આપી છે, પાગ આપી છે, જેને હલંત કહેવાય, ખોડો કહેવાય. બરાબર. આ તો ક ની નીચે દાંડી, ફ ની નીચે દાંડી, છ ની નીચે દાંડી, એ શું બતાવે છે? કે અડધો. એ અક્ષર કેવો છે? અડધો. તો મિત્રો આ યાદ રાખજો, દાંડી બહુ જ કામની છે, આગળ જતા બહુ ઉપયોગ થશે. ક ખ ગ ગ કેમ કે વ્યંજન છે સાહેબ. જો વ્યંજન પૂર્ણ થઈ જાય તો એ વ્યંજન રહેતો નથી, એ વર્ણ બની જશે. એ શું બની જશે? વર્ણ. તે આગળ બતાવીશ. ક ખ ગ ગ પછી આવે છે અન્ન. પછી શું આવે છે? અન્ન, બરાબર છે. ક ખ ગ ગ અન્ન. આ પણ ખોળો, બરાબર. ક ખ ગ ગ અન્ન. પછી આવે ચ છ જ જ જમ. ચ છ જ જ અને આનું ઉચ્ચારણ ય થાય, અય ય, બરાબર છે. આનું ઉચ્ચારણ શું થશે? ય. હવે શું ક્યાં આ શબ્દનો વજન છે, ક્યાં ઉપયોગ છે, બહુ કામનો છે, આનો શું નિયમ છે એ પણ હું બતાવીશ તમને. તો ક ખ ગ ગ અન ચ છ જ જ ઐ, બરાબર. ચ છ જ ઐ, ઓકે. ચ છ જ જ ઐ ટ ઠ ડ ડ હણ હણ ત થ દ દ ન પ ફ બ બ મ. હવે આ ગયા. આગળ છે ય ર લ વ શ શ શ હ અને અળ, હ અને અળ. હવે મિત્રો આ જે સેક્શન રહ્યો આ બાજુનો એને કહેવાય છે વર્ગીય વ્યંજન, અને આ બાજુનો જે છે એને શું કહેવાય છે? અવર્ગીય વ્યંજન. તો વર્ગીય વ્યંજનનો કોષ્ટક આ છે, જેનો વર્ગ પડે છે. અવર્ગીય વ્યંજનનો જે વ્યંજન છે આ પડશે. હવે જુઓ મિત્રો, ક ખ ગ ગ અન ચ છ જ જ સમ. ઘણી વખત અહીંયાથી ક્રમ પૂછ, કક્કામાં કક્કામાં ક્રમ પૂછે, અને આને જો મિસ કરી દેશો, આને જો ભૂલી દેશો તો શું થઈ જશે? અર્થનો અનર્થ. તો યાદ રાખજો, એ બહુ કામનો, એની જરૂર ખૂબ છે. હવે અહીંયાથી પ્રકાર પણ સમજવાના છે, પ્રકાર સમજવાના છે કે આપણે કઈ રીતે આને પ્રકાર પાડીશું.
तो व्याख्या भी समझता जाइए, प्रकार भी समझता जाइए। तो मित्रों आ सीरीज क थी शुरू थाई छे, आ सीरीज क्या थी शुरू थाई छे, क क ख ग घ अन, तो आने कहेवाई क वर्गना व्यंजन। बारे आ सीरीज च थी शुरू थाई छे तो आने कहेशो आपणे च वर्गना व्यंजन, अहीं ट थी थाय छे तो आने कहेशो ट वर्गना व्यंजन, अहीं त थी थाय छे तो त वर्गना व्यंजन, अहीं प थी थाय छे तो आने कहेशो प वर्ग। तो मित्रों चार वर्ग छे, क च ट त प, क वर्ग च वर्ग ठ वर्ग त वर्ग अने प वर्ग। तो क च ट त प आ थई गया पांच वर्गना व्यंजन। हवे मित्रों खास अहीं प्रकार, हो प्रकार में बात करिए तो पहलू बात करिए तो आज ड, आज अन अन्न थी लई अने आज पांच छे मित्रों एने कहेवाय छे अनुनासिक। अने शू कहेवाय छे अनुनासिक, एनु उच्चारण क्या थी थाय छे नाक माथी, अन ऐ मण म न बाजे, तो आने शू कहेवाय छे अनुनासिक। तो मित्रों घणी वखत पूछे छे कि गुजराती नी अंदर अनुनासिक नी संख्या केटली, तो साहेब पांच। अनुनासिक नी संख्या केटली, पांच। अन ऐ ण न अने म, आ पांच अनुनासिक रहेशे। हवे मित्रों अनुनासिक सिवायना जे व्यंजन छे एने नरुनासिक कहेवाय, बराबर छे, એવું વાત કરીશ આગળ। અત્યારે અનુનાસિક યાદ રાખો, અનુનાસિક કેટલા થશે, પાંચ છે। ઓકે હવે વાત કરી છે ઘોષ અઘોષ, એની પહેલા વાત કરીએ અલ્પપ્રાણ મહાપ્રાણ। હવે અલ્પપ્રાણ મહાપ્રાણ શું, હમણાં કોઈ એક્ઝામમાં એ જ અલ્પપ્રાણ મહાપ્રાણથી પ્રશ્ન પૂછ્યો છે મિત્રો, આડો યાદ રાખો અરે બોલો, જેમાં પ્રાણવાયુ ઓક્સિજનનો જથ્થો વધારે બહાર નીકળતો હોય તો એ મહાપ્રાણ છે, જેમાં ઓક્સિજનનો જથ્થો ઓછો નીકળતો હોય તે અલ્પપ્રાણ છે। હવે બોલો ક, આડો યાદ રાખો અરે બોલો ક, એટલો બધો જથ્થો નહીં નીકળે, હવે બોલો ખ, થોડોક નીકળશે, ગ ઓછો, ઘ વધારે। તો અલ્પપ્રાણ મહાપ્રાણ નક્કી કરવો હોય તો આડો હાથ લઈને બોલી દેવાનું, પ નીકળે છે, ફ પ અને ફ બોલો, પ ફ નીકળો શું વધારે, ફ માં, તો એ શું થઈ જશે જેમાં વધારે નીકળે છે મહાપ્રાણ, ઓછો છે શું છે અલ્પપ્રાણ। હવે અહીંયા કઈ રીતે ડિવાઇડેશન છે જોઈ લઈએ, અહીંયા કઈ રીતે ડિવાઇડેશન છે જોઈ લઈએ, તો આ ક ચ ટ ત પ આ જે છે એ છે મિત્રો અલ્પપ્રાણ। કેવા છે અલ્પપ્રાણ, પ્રાણવાયુનો જથ્થો કેવો જોઈએ, ઓછો, જ્યારે ઉચ્ચારણ કરીએ ખ છ ઠ થ ફ, આ કેવા છે મિત્રો ખ છ ઠ થ પ, તો આ છે મહાપ્રાણ યા પ્રાણ અલ્પપ્રાણ, એટલે કે ઓક્સિજનનો જથ્થો ઓછો જોઈએ, મહાપ્રાણ એટલે ઓક્સિજનનો જથ્થો વધારે જોઈએ, પ્રાણવાયુ। ગ જ ડ દ બ આ જે છે એ થઈ જાય છે અલ્પપ્રાણ। અરે મિત્રો ગ જ ડ દ બ આ શું થઈ જાય છે પાછા મહાપ્રાણ। મિત્રો ફરીથી વાત કરું, આપણે જોયા વ્યંજન, વ્યંજનમાં વાત કરીએ તો શ્રેણી ક ખ ગ ઘ અન ચ છ જ જ ઐ ટ ઠ ડ ડ ણ ત થ દ ધ ન પ ફ ભ ભ મ, ક વર્ગ ચ વર્ગ ટ વર્ગ ત વર્ગ પ વર્ગ। અનુનાસિક હા અન ઐ ણ ન મ, ટોટલ પાંચ। અલ્પપ્રાણ ક ખ ક ચ ટ ત પ ગ જ ડ દ બ, અલ્પપ્રાણ એક અલ્પપ્રાણ છે મહાપ્રાણ, અલ્પપ્રાણ મહાપ્રાણ, પછી આવશે અનુનાસિક। અવર્ગીય વ્યંજનનું જોઈએ છે મિત્રો, અવર્ગીય વ્યંજનનું આખું બીજી સ્લાઇડ ઉપર જોઈએ છીએ, અત્યારે ફોકસ આપણે માત્ર કોના ઉપર આપી છીએ, વર્ગીય વ્યંજન ઉપર આપે છે। હવે મિત્રો હોય ઘોષ અને અઘોષ, તમને પૂછે કે જ્યારે સંધિ આવશે ત્યારે ઘોષ વ્યંજન હશે તો આ નિયમ લાગશે, અઘોષ વ્યંજન હશે તો આ નિયમ લાગશે। તો મિત્રો જેનું ઉચ્ચારણ કરતા ધ્વનિમાં કંપન આવતું હોય તો એને કહેવાય ઘોષ વ્યંજન, જેમાં કંપન વધારે હોય, અને કંપન ઓછું હોય તો એને શું કહેશું અઘોષ। તો આમાં વાત કરીએ તો ક ખ ટ થ, ક ખ ચ છ ટ ઠ ત થ પ ફ આ કેવા છે મિત્રો અઘોષ વ્યંજન છે। આમાં ધ્વનિનું કંપન ઉચ્ચારણ વખતે શું છે ઓછું, છ ઠ થ ખ, હવે બોલો ઝ, બોલો ઝ, તો શું થશે ઉચ્ચારણ કેવું ઊંચું થાય છે, બારે ઉચ્ચારણ કેવું થાય છે ઊંચું થાય છે। તો અહીંયા વાત કરીએ ક ખ ચ છ ટ ઠ ત થ પ ફ આ કેવા થઈ ગયા આપણા અઘોષ વ્યંજન થયા। બાકીના જે બધા વ્યંજન છે, બાકીના બધા વ્યંજન એ કેવા છે ઘોષ વ્યંજન છે। કેવા છે મિત્રો ઘોષ વ્યંજન છે।
કેવા છે ઘોષ વ્યંજન હવે આની અંદર વાત કરીએ આની અંદર તો ષ ષ ષ આ ત્રણ છે આ ત્રણ એ કયા આવી જશે અઘોષ વ્યંજન થઈ જશે આ કયા થશે અઘોષ વ્યંજન અને બાકીના બધા છે એ કયા થઈ જશે ઘોષ તો અઘોષ વ્યંજન યાદ રાખો તો મિત્રો બહુ ઈઝી છે પેલી બે શ્રેણી તો ખબર છે ક ચ ટ ત પ તો ક ખ ચ છ ટ ઠ ત થ પ ફ અને બાકીના અઘોષમાં શ શ શ બાકીના અઘોષમાં શ શ શ એટલે આ શું થઈ ગયું અઘોષ બાકીના જેટલા વ્યંજન છે એ બધા કેવા થઈ જશે ઘોષ વ્યંજન થઈ જશે મિત્રો ફરીથી વાત કરું અલ્પ પ્રાણ મહાપ્રાણ પ્રાણવાયુનો જથ્થો વધારે ઓછો અલ્પ પ્રાણ પહેલી લાઈન ક ખ ચ ટ ત પ પછી મહાપ્રાણ ખ છ ઠ થ ફ ફરીથી અલ્પ પ્રાણ ગ જ ડ દ ગ ફરીથી મહાપ્રાણ ગ જ ડ દ ગ અને અનુનાસિક અન ઐ ળ ન મ હવે આના નિયમમાં છે ને બહુ લોચો પડે છે આનો એક સીધો ને સીધો સિમ્પલ નિયમ છે કે અન અને આઈ અયમ છે અન અને આઈ એમાં શું છે તો મિત્રો એક સિમ્પલ ભંડા છે કે એક એક્ઝામ્પલ લઈએ કે એક્ઝામ્પલ તરીકે હું લઉં છું માન લો શંકર એક્ઝામ્પલ તરીકે લીધું મેં શંકર બરાબર તો હવે આ ઉપર ટપકું છે ને એને આપણે ન જ કરી દે શંકર ઉપર ટપકું છે એને શું કરી દઈએ આપણે ન જ દર્શાવી દઈએ પણ એક્ચ્યુઅલમાં આ શંકરમાં નિયમ શું છે શંકર છે અથવા અંજ છે માની લો અંજ છે હવે આમાં નિયમ શું છે કે અનુસ્વર જે હોય ટપકું જે હોય અનુસ્વર એના પછીનો અક્ષર અનુસ્વર જેના ઉપર હોય એના પછીનો અક્ષર જે શ્રેણીનો હોય અનુસ્વર જેના ઉપર હોય એના પછીનો અક્ષર જે શ્રેણીનો હોય એ શ્રેણીનો અનુનાસિક એને લાગે માની લો અહીંયા ક છે તો કયો વર્ગ છે ક વર્ગ છે તો ક વર્ગનો અનુનાસિક કયો છે અન્ન તો આ શંકરમાં આ રીતે ના લખાય સ અં સ પ્લસ અ લખીએ છીએ સ અ અને અં અહીંયા કયો આવશે અન્ન અહીંયા ઉચ્ચારણ ગમે તે કરીએ પણ એક્ચ્યુઅલ શું થાય શંકર અને બીજી રીતે લખવું હોય તો આ રીતે પણ લખી શકાય લખી શકો અને શંકર કેમ કે આ ખોળો રાખવાનો મિત્રો અડધો ઉપર છે અનુસ્વર છે શું છે અડધો છે હવે જો જે અનુસ્વર પછીનો અક્ષર હશે એ જે શ્રેણીનો હશે એ શ્રેણીનો અનુનાસિક લખવાનો થાય અહીંયા છે અંજ તો આ જ એ કઈ શ્રેણીનો છે મિત્રો ચ વર્ગનો આ જ કયો છે ચ વર્ગનો છે તો ચ વર્ગમાં કયો આવે છે અઈ કયો આવે છે અઈ તો અહીંયા શું થઈ જશે અ જ જ તો આ જે ટપકું છે એ શું દર્શાવે છે અહીં દર્શાવે છે વારે શું દર્શાવે છે અહીં દર્શાવે છે હવે મિત્રો વૈદા ક્ષ અને જ્ઞ તો એ જોડિયા અક્ષર એ શું છે જોડિયા અક્ષર છે એની આપણે એ જોડિયા અક્ષર છે એની આપણે વ્યંજનમાં ગણતરી કરતા નથી તો ટોટલ મળીને વર્ગીયની પહેલા વાત કરીએ તો ક ખ ગ ગ અં ચ છ જ જ ઐ ટ ઠ ડ ડ હણ ત થ દ દ ન પ ફ બ ભ મ આ વર્ગીયની વાત હું હમણાં કરું છું ખાલી એટલું યાદ રાખજો શ શ શ ઘોષ છે બાકીના બધા શું છે ઘોષ અને વાત કરીએ છીએ આગળ આપણે ક્લિયર છે તો ચલો મિત્રો સ્ક્રીનશોટ કે વગેરે પાડવું હોય તો પાડી લો કે જેથી કરીને આપણે આગળ વધી શકીએ તો મિત્રો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો હા મિત્રો અહીંયા એક વસ્તુ જોઈ લઈએ એક વસ્તુ જોઈ લઈએ અહીંયા પ્રશ્ન પૂછે છે કે ભાઈ ક ખ ગ ગ અન આ જે છે એ ક્યાંથી ઉચ્ચારાય છે કંઠમાંથી બોલાય છે એટલે આને કહી છે આપણે કંઠીય ક ખ ગ ગ અન એ શું છે કંઠીય છે મિત્રો ક્યાંથી ઉચ્ચારાય છે કંઠમાંથી ઉચ્ચાય છે પછી લઈ લો ચ છ જ જ ઐ ચ છ જ જ ઐ ચ છ જ જ ઐ તમારી જીભ ક્યાં થશે તાળવા ઉપર ચોર ચ છ જીભ ક્યાં અડે છે તાળવા પર અડે છે એટલે આને શું કહીએ છીએ આપણે તાલવ્ય કહીએ છીએ અને શું કરીએ છીએ તાલવ્ય કહીએ છીએ પછી જો ટ ઠ ડ ડ હણ ટ ઠ ડ ડ હણ ક્યાં જાય છે જીભ નથી તાળવે જતી નથી દાંત ઉપર જતી દાંતવા અને તાળની વચ્ચે અડે
जो दात ने भी नहीं अड़ती और ताड़वे भी नहीं बोलती। जो ट ठ ड ड ह तो ताड़वा अने दात वच्चे नो भाग छे एने मूर्धन कहेवाय, एटले कहेवाय मूर्धन्य। नहीं ताड़वे मूर्धन्य, नहीं ताड़वे के नहीं अदातवा, बारे बे नी वच्चे नो भाग थई गयो मूर्धन्य। पछी आ त थ द द न अहींया जीभ क्यां आड़े छे दात ने, एटले आ कयो थई गयो दंत्य थई गयो। અને પ ફ બ ભ મ આ કેવું છે તો બંને ઓડ ભેગા થાય, જો પ ફ બ ભ મ એટલે કહેવાય અને ઓષ્ટ્ય, ત્યારે શું કહે છે ઓષ્ટ્ય। બરાબર છે મિત્રો, ક ખ ગ ગ કંઠમાંથી ઉચ્ચારાય એટલે કંઠ્ય, ચ છ ઝ ઝ ય તાલવ્ય, ટ ઠ ડ ડ હ ળ મૂર્ધન્ય તાળવા અને દાંત વચ્ચેનો ભાગ, ત થ દ દ ન દંત્ય, અને પ ફ બ ભ મ ઓષ્ટ્ય। હવે અહીંયાથી પ્રશ્ન કાઢશે, હવે આ પ્રશ્ન ખાસ જોજો કે મિત્રો કે જે મૂર્ધન્ય છે, જે વ્યંજન મૂર્ધન્ય છે અને અઘોષ મૂર્ધન્ય છે અને અઘોષ છે, તો નીચેનામાંથી ગોતો કે કયો વ્યંજન છે મૂર્ધન્ય છે અને અઘોષ છે। તો મિત્રો અહીંયા આ કોષ્ટક યાદ રાખ લેજો, મૂર્ધન્ય એટલે આ બધા અને એમાં અઘોષની વાત કરીએ એટલે મિત્રો બે થાય, ટ અને ઠ બે થઈ જશે, ટ અને ઠ ઓપ્શનમાં બેમાંથી એક આપેલો હશે તઠ, અથવા પૂછે કે જે દંત્ય છે, જે દંત્ય છે અને અનુનાસિક છે, જે દંત્ય છે અનુનાસિક છે અને ઘોષ, દંત્ય અનુનાસિક ઘોષ, તો વાત કરીએ દંત્યની વાત કરીએ તો ત થ દ ધ ન, અનુનાસિકની વાત કરીએ તો આ પટ્ટો અનુનાસિક છે, આ અનુનાસિક, એમાં દંત્યની વાત કરીએ એટલે અનુનાસિક દંત્ય એટલે કયો થઈ જશે ન થઈ જશે। તો આ રીતે પણ પ્રશ્ન પૂછે, વ્યંજન ક્રમ પણ પૂછી શકે, દ નો વ્યંજન ક્રમ જણાવો, કક્કામાં દ નો વ્યંજન ક્રમ ગણાવો, તો આપણે વ્યંજન ક્રમ યાદ રાખવો પડશે, યાદ નથી રાખવાના, ખાલી જોઈ લેવાનું છે કે કયો ક્રમ આવે છે, ગણતરી કરી લેવાની છે, ક્લિયર છે। તો અહીંયા કોષ્ટક બહુ કામનું છે, જે આ કોષ્ટક છે એ છે વર્ગીય વ્યંજન માટેનું। હવે આપણે આગળ વધીને વાત કરી છે અવર્ગીય વ્યંજન, કે મિત્રો અવર્ગીય વ્યંજનનું શું છે, બરાબર છે, ત્યાંથી શું પ્રશ્ન પૂછાઈ શકે એની વાત। મિત્રો આ રોજ ખાસ યાદ રાખજો કે અહીંયા જ્યારે અન્ન કે અય હોય, એટલે કે જ્યારે ઉપર અનુસ્વર હોય, સંકર છે અંજ છે, તો જેના ઉપર અનુસ્વર હોય એના પછીનો અક્ષર જે શ્રેણીનો હશે, ક હોય ચ હોય ટ હોય ત હોય કે પ હોય, એ શ્રેણીનો અનુનાસિક ત્યાં લાગે। ઘણી બધી બુકની અંદર મિસ્ટેક હશે, અત્યારે પ્રિન્ટિંગ કહી શકો અથવા ઓથરની મિસ્ટેક કહી શકો, પણ આ એક સ્ટાન્ડર્ડ ગુજરાતી ગ્રામર રૂલ છે કે જેના ઉપર અનુસ્વર હોય એ જે શ્રેણીનો હશે એ શ્રેણીનો, એના પછીનો અક્ષર જે શ્રેણીનો હશે એ શ્રેણીનો અનુનાસિક ત્યાં લખાશે, બરાબર, એ શ્રેણીનો અનુનાસિક ત્યાં લખાશે। ધ્વનિ શ્રેણીમાં બહુ કામમાં આવશે, બહુ કામમાં આવશે। ઘણી વખત આપણે જો એક વર્ડ આપણે નવી સ્લાઇડ લઈ લઈએ, એક વર્ડ ચલો, હા એક વર્ડ વ્યંજનની વાત કરીએ, હું એક વર્ડ કહું ગંગા, બરાબર છે, ઓકે, પછી વાત કરી દઈએ આપણે અંજ, પછી વાત કરી દઈએ આપણે જયંત, બરાબર છે, જયંત એટલે જયંત, ફોન્ટિક ભાષા જયંત, ઓકે, ગંગા અંજ જયંત, પછી વાત કરી લઈએ આપણે મુંબઈ, બરાબર છે, ઓકે। હવે જો અહીંયા ઉપર બધે અનુસ્વર છે, હવે આ અનુસ્વરની પછીનો અક્ષર જોવાનો, પછીનો અક્ષર એ કઈ શ્રેણીનો છે, તો આ ગ એ કઈ શ્રેણીનો છે, તો સાહેબ ક વર્ગનો, આ જ એ કઈ શ્રેણીનો છે સાહેબ, જ એ તો એ ચ વર્ગનો છે, તો એ કઈ વર્ગનો છે સાહેબ, તો ત વર્ગનો જ છે, અને આ બ અનુસ્વર પછીનો તો આ બ છે એ કયો છે શ્રેણીનો, તો એ છે પ વર્ગનો, તો સાહેબ ક વર્ગનો અનુનાસિક કયો છે, તો અન, ચ વર્ગનો અનુનાસિક કયો છે, તો અન, અઈ સોરી, ચ વર્ગનો કયો અનુનાસિક થશે, અઈ, ત વર્ગનો કયો થઈ જશે, ત વર્ગનો ન, ત થ દ ધ ન, પ વર્ગનો કયો થઈ જશે સાહેબ, તો મ, તો આનું આખું ઉચ્ચારણ કઈ રીતે થાય, મુંબઈ, આને લખવું હોય તો આ રીતે લખાય મુંબઈ, જયંતને લખવું હોય તો લખાય જયંત, બરાબર છે, આ ન એટલે એ વર્ગનો અનુનાસિક, અંજને લખવું હોય તો આને લખી શકાય અંજ,
અરે આને શું લખાય અંજ બારે ગંગાને લખવું હોય તો ગંગા એક્ચ્યુઅલી આમ લખાય ગંગા ગંગા લખવું હોય તો આમ લખાય અઘરી બુક ની અંદર ગંગા છે તો આમ જ આપો ગંગા આ ગંગા ઉચ્ચારણ કરીએ પણ શું છે અંજ છે જેમ વસ્તુ મેં તમને કીધું તું શંકર તો ક શ્રેણી ક એના પછીનો અક્ષર જોવાનો અનુસર પછીનો ક વર્ગ અને ક વર્ગમાં અનુનાસિક આ છે તો સાહેબ આ જ લખાય શંકર આ રીતે શંકર ક્લિયર છે મિત્રો આ રોલ ખાસ યાદ રાખજો આગળ તમને કામમાં આવશે ધ્વનિ શ્રેણીની અંદર ઓકે હવે આપણે આગળ વાત કરીએ છીએ જેમાં વાત કરીએ છીએ અવર્ગીય વ્યંજનની અવર્ગીય વ્યંજનની વાત કરીએ તો એમાં પહેલા વાત કરવાની છે આપણે અર્ધસ્વર પહેલો વાત કરી દઈએ અર્ધસ્વર અર્ધસ્વરના પ્રશ્ન ઘણા બધા પૂછાયેલા છે તો અર્ધસ્વર પહેલી વાત કરી છે અર્ધસ્વર હવે અર્ધસ્વર એટલે ય વ અને હ અર્ધસ્વર એટલે ય વ અને હ અર્ધસ્વર એટલે શું થશે ય વ અને હ એક્ઝામ્પલ હું તમને બે ત્રણ બતાવું જેમ કે પૈસો ગાવ ટવકો અરે આપણે વાત કરી છે પૈસો અરે પૈસો ગાવ ટવકો બરાબર હવે જ્યારે લખાય છે ત્યારે ય ય વ હ ય વ હ લખાય છે પણ જ્યારે એનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે એ જે વ્યંજન છે એ સ્વરમાં રૂપાંતર થાય એનું ઉચ્ચારણ ક્યાંથી કરીએ છીએ સૌથી જેમ કે અહીંયા લખ્યું પૈસો પણ લખી બોલીએ ને પૈસો તો યનું શું થઈ ગયું ઈ પૈસો યનું શું થઈ ગયું ઈ એટલે આને શું કહેવાય છે અર્ધસ્વર અથવા અંતસ્થ અર્ધસ્વર અથવા અંતસ્થ વ્યંજન અર્ધસ્વર અથવા અંતસ્થ વ્યંજન એક્ઝામમાં ઘણી વાર પૂછાય અંતસ્થ અથવા અર્ધસ્વર વ્યંજન કયા કયા તો ય વ અને હ કેમ સાહેબ ય વ અને હ અને અર્ધસ્વર અથવા અંતસ્થ કહેશું તો અર્ધસ્વર અથવા અંતસ્થ એટલે કહેશું કે સાહેબ એનું ઉચ્ચારણ કરવામાં આવે છે ત્યારે એ કયા રીતે થાય છે સ્વર તરીકે પૈસો બોલે પૈસો ગાંવ તો કઈ ગાંવ કયો વનો શું થઈ ગયો ઊ થઈ ગયો યનો શું થઈ ગયો ઈ ટવકો તો અહીંયા શું કહે છે ટવકો ટવકો બરાબર છે ટવકો અને ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે આપણે શું કરી નાખીએ છીએ હનું ઊ વનું ઊ એટલે કે યનું સ્વરમાં વનું સ્વરમાં હનું ઓમાં આ ઉચ્ચારણની રીતે વાત કરીશ ઉચ્ચારણની રીતે લખવામાં તો પૈસો ગાંવ ટવકો જ લખાય તો બોલીએ ટવકો થયો ગાંવ આવ્યો બરાબર છે પૈસો લાવ પૈસો લાવ તો આ બધામાં શું થાય છે ઉચ્ચારણ યનું સ્વર તરીકે વનું સ્વર તરીકે હનું સ્વર તરીકે એટલે આપણે એને શું કહીએ છીએ અર્ધસ્વર અથવા અંતસ્થ વ્યંજન અર્ધસ્વર અથવા અંતસ્થ વ્યંજન તો ય વ હ એ અર્ધસ્વર અથવા અંતસ્થ વ્યંજન થઈ જશે અર્ધસ્વર અથવા અંતસ્થ વ્યંજન હવે આગળ વાત કરી બીજી વસ્તુ યાદ રાખજો આ સેક્શન યાદ રાખજો એક્ઝામમાં પૂછે છે ડાયરેક્ટ એક્ઝામમાં પ્રશ્ન તમારા બનાવી શકે છે અહીંયાથી હવે વાત કરીએ છીએ આપણે અનુનાસિક ને નિર્નુનાસિક તો એ તમને અગાઉ વાત કીધી પાંચ છે અનુનાસિક બાકી નિર્નુનાસિક બરાબર છે પાંચ છે બાકીના બધા કેવો થશે નિર્નુનાસિક વ્યંજન થાય છે પછીની વાત કરીએ તો ઉષ્માક્ષર પછીની વાત કરીએ તો ઉષ્માક્ષર અથવા એને કહેશું સંઘર્ષ વ્યંજન સંઘર્ષી વ્યંજન અથવા ઉષ્માક્ષર સર્ગવસી વ્યંજન અથવા ઉષ્માક્ષ તો ત્રણેય શ આપણા મિત્રો શ શ શ અને હ આ ચારે ચાર છે શું કહેશું સંઘર્ષી અથવા ઉષ્માક્ષ તરીકે ઓળખીશું હું લાસ્ટમાં તમને આખું લિસ્ટ આપું લાસ્ટમાં આખું લિસ્ટ અને ટેલિગ્રામ ચેનલ પર આના ક્વેશ્ચન પણ ઇન્સર્ટ કરું છું તો મિત્રો આ વિડીયો જોયા પછી તમે ટેલિગ્રામ ચેનલ પર જજો ટેલિગ્રામ ચેનલ પર આની આખી એમસીક્યુ જેટલા જેટલા એક્ઝામ માટે કામના છે એની પીડીએફ ત્યાં મોકલી દેશ પ્લસ આની જે પીપીટી કે પીડીએફ હશે એ પણ ત્યાં લેક્ચરની પીડીએફ શેર થઈ જશે તો ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે તો મિત્રો એ લઈ લેજો શ શ શ હ આ છે સંઘર્ષી અથવા ઉષ્માક્ષ સેમ વસ્તુ અર્ધસ્વર સાહેબ અથવા અંતસ્થ કયા અર્ધસ્વર અથવા અંતસ્થ તો એ થઈ ગયા સાહેબ ય વ અને હ પછી કઈ સાહેબ થડકાવાળા તો આ થઈ જશે અળ અળ એ શું થઈ જશે થડકાવાળા જેમાં જીભ વાળીને ઉપર
ટાળવા પર ભટકાઈને પાછો આવે એને શું કહે છે થડકા વાળો અથવા એને બીજી ભાષામાં કહે છે તમારી એક્ઝામમાં પૂછે પ્રતિવેષ્ઠિત ધ્વનિ થડકા વાળા અથવા પ્રતિવેષ્ઠિત ધ્વનિ તો યાદ રાખજો પ્રતિવેષ્ઠિત અથવા થડકા વાળા એટલે અળ પ્રતિવેષ્ઠિત એટલે શું તો કે જીભ વળે અને ઉપર તાળવા પર જઈ અને પાછી ધક્કો મારે અળ તમે બોલો અળ જીભ વળશે ઉપર જશે તાળવા પર ને ભટકાઈને પાછી આવશે તો થડકા વાળા અથવા પ્રતિવેષ્ઠિત બસ એટલા વ્યંજનમાં અહીંયા કામના છે અર્ધસ્વર અથવા અંતસ્થ પૂછે તો યવહ સંઘર્ષી વ્યંજન અથવા ઉષ્માક્ષર પૂછે તો શ શ શ હ અને થડકાવાળા અથવા પ્રતિવેષ્ટ પૂછે તો અળ તો મિત્રો અહીંયા ખાસ આ વસ્તુ યાદ રાખવાની છે મેઇન વસ્તુ જે કીધી મેં તમને કીધું અનુનાસિક ભૂલાય નહીં અનુનાસિક ભૂલાય નહીં મૂળ મુદ્દા પર આવી આ કોષ્ટક યાદ રાખવાનું અવર્ગીયમાં આપણે જોયું ય વ અને હ ય વ હ અર્ધસ્વર શ શ શ અઘોષ છે એ પણ યાદ રાખજો શ શ શ અઘોષ ક ખ ચ છ ટ ઠ ત થ પ ફ અને શ શ શ આ કેવા થાય અઘોષ બાકીના બધા કેવા થઈ જશે ઘોષ તો અહીંયાથી ખાસા પ્રશ્ન નીકળશે અને આની જરૂર આપણને આગળ લેક્ચરમાં પડશે હવે મિત્રો શું થાય આપણે વ્યંજન જોયા આપણે સ્વર જોયા હવે વ્યંજન અને સ્વર ભેગા થાય એટલે વર્ણ બને વ્યંજન અને સ્વર ભેગા થાય એટલે શું બનશે વ્યંજન સોરી વર્ણ બનશે એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ એક્ઝામ્પલ તરીકે લઈએ તો માની લો ક અ સાથે ભેગો થાય એટલે શું બનશે ક હવે ખોડો નહીં રહે હલંદ નહીં બરાબર ક સાથે આ ભેગો થઈ જશે એટલે બની જશે કા એ રીતે ક સાથે ઈ ભેગો થશે એટલે બની જશે કી તો આ જે બન્યો એને કહેશું વર્ણ આ હતા એ શું હતા ધ્વનિ એટલે કે ભાષાનો નાનામાં નાનો ઘટક નાનામાં નાનો ઘટક કયો હોય સાહેબ ધ્વનિ તમારા શરીરનો નાનામાં નાનો ઘટક કયો છે કોષ એવી રીતે ભાષાનો નાનામાં નાનો ઘટક કયો છે ધ્વનિ ધ્વનિઓ ભેગા થઈ અને શું બનાવે સાહેબ વર્ણ અને આ વર્ણ ભેગા થઈ અને માન લો કર્મ વર્ણ ભેગા થઈ અને આ શું બનાવે શબ્દ અને શબ્દ ભેગા થઈ અને શું બનશે સાહેબ વાક્ય શબ્દ ભેગા થઈને શું બનશે વાક્ય આપણે પહોંચવાનું આપણે આજે વાત કરીએ માત્ર કોની વાત કરી છે ધ્વનિની હવે આ ધ્વનિનો ઉપયોગ કેવી રીતે કરશું તો ધ્વનિ શ્રેણીમાં ઉપયોગ કરીશું એટલે કે આના પછીનું ચેપ્ટર છે કયું છે ધ્વનિ શ્રેણી કયું છે ધ્વનિ શ્રેણી જેમાં વાત કરીશું કે જોડિયા અક્ષર હોય અધૂરા અક્ષર હોય અથવા ક્ષ છે જ્ઞ છે આ બધાને કેવી રીતે ધ્વનિ શ્રેણી છૂટી પડે પહેલો મેં તમને જે અનુનાસિકનો નિયમ બનાવ્યો કે અનુસ્વર હોય એના પછીનો જે શ્રેણી હોય એ શ્રેણીનો અનુનાસિક લખો એનો ઉપયોગ કરીશું તો ધ્વનિ શ્રેણીનો એક માર્ક ઘણી વખત એક્ઝામમાં નીકળે છે હમણાં હેડ ક્લાર્કની એક્ઝામ ગઈ હતી ત્યાં વિદ્યાર્થીની તમને પૂછ્યું હતું કે ભાઈ વિદ્યાર્થીમાં આ જે દ્યા છે એ શું છે અથવા એની ધ્વનિ શ્રેણી છૂટી પાડો તો ઘણી વખત અહીંયાથી પ્રશ્ન નીકળે છે તો આપણે એ ચેપ્ટર ત્યાં જોવાનું છે એ ચેપ્ટર ત્યાં જોવાનું છે તો મિત્રો આજ માટે શું છે તો આજ માટે આપણે વ્યંજન છે આજ માટે આપણે શું છે વ્યંજન છે સ્વર છે એટલે આપણે માત્ર ધ્વનિ વિશે માહિતી લીધી ધ્વનિ શું છે ફટાફટ રિવિઝન કરી લઈએ ધ્વનિ શું છે તો ભાષાનો નાનામાં નાનો ઘટક ધ્વનિ કયા પ્રકાર તો બે સાહેબ વ્યંજન અને સ્વર સ્વર કેટલા સાહેબ તો કે 11 કયા તો કે અ આ ઈ ઈ ઉ ઉ ઋ એ ઐ ઓ ઔ ઓકે સાહેબ હસ્વ સ્વર કેટલા તો 4 સાહેબ કયા અ ઈ ઉ ઋ બાકીના 7 સાહેબ એ આવી જશે દીર્ઘ સ્વરની અંદર કે છે અનુસ્વર વાળો અમ અને વિસર્ગ વાળો અહ સ્વરનું ત્યાં કામ પતી ગયું વ્યંજનની વાત આવીએ વ્યંજન કેટલા સાહેબ 34 વ્યંજન બરાબર છે હવે વાત કરીએ કેટલી વર્ગ શ્રેણી પડે તો સાહેબ ક વર્ગ પડે ક ખ ગ ઘ અન પછી ચ વર્ગ આવે સાહેબ ચ છ ઝ ઝ ઐ પછી આવે સાહેબ ટ વર્ગ ટ ઠ ડ ઢ હડ પછી આવે ત વર્ગ સાહેબ ત થ દ ધ ન પછી આવે સાહેબ પ વર્ગ પ ફ બ ભ મ સાહેબ આમની અંદર અનુનાસિક કેટલા તો સાહેબ 5 અન ઐ હળ ન મ અનુનાસિક સાહેબ આમાં અઘોષ કેટલા તો સાહેબ ક ખ પેલી બે શ્રેણી છે ક ખ ચ છ ટ ઠ ત થ અને પ ફ આ શું છે અઘોષ અને સાથે આપણે 300 લઈ લેવાના સ શ શ આ શું છે અઘોષ બાકીના બધા શું સાહેબ છે અઘોષ તો ઘોષ અઘોષ પૂરું હવે વાત કરીએ સાહેબ કંઠ્ય તો ક શ્રેણી છે કંઠ્ય છે ક ખ ગ ઘ અન
સાહેબ ચ શ્રેણી છે શું છે તો કે સાહેબ બોલો ચ છ જ તો તાળવાને અડે એટલે સાહેબ શું થશે તાલવ્ય થઈ જશે બરાબર છે પછી શું સાહેબ છે ટ ઠ ડ ડ ડ તો સાહેબ એ શું છે મૂર્ધન્ય કેમ તો સાહેબ તાળવાને અને દાંતની વચ્ચે અડે તાળવાને દાંતની વચ્ચે પછી બોલો ત થ દ સાહેબ જીભ ક્યાં અડે છે સીધી દાંતને અડે છે એટલે દંત્ય થઈ જશે અને છેલ્લે બોલી નાખો પ ફ બ ભ મ તો શું થશે ઓષ્ટ્ય હોડ ભેગા થાય છે પછી વાત કરી અલ્પ પ્રાણ મહાપ્રાણ તો ક ની ઉપરની શ્રેણી છે ક ની નીચે ક ચ ટ ત પ તો એ શું થઈ ગયું સાહેબ એ થઈ ગયું અલ્પ પ્રાણ જોઈ લેવાનું ક ખ બોલો ખ માં શું છે હવા વાર આવે છે ગ ખ ગ માં વાર આવે છે તો ક ની શ્રેણી શું થઈ ગઈ અલ્પ ખ ની શું થઈ ગઈ મહા ગ ની અલ્પ અને ગ ની મહાપ્રાણ થઈ ગઈ પછી સાહેબ બોલ્યું અંતસ્થ અથવા અર્ધસ્વર તો ય વ હ કેમ સાહેબ તો કે એનું ઉચ્ચારણ ક્યાંથી કરી સ્વરથી કરી દઈશ સેકડ વાત કર્યું સંઘર્ષ ધ્વનિ અથવા ઉષ્માક્ષર તો કયા સાહેબ સંઘર્ષ ધ્વનિ અથવા ઉષ્માક્ષર ની વાત કરીએ તો શ શ શ હ શ શ શ હ એટલે સંઘર્ષ ધ્વનિ અથવા ઉષ્માક્ષર કેવા છે અરે એની પછીની વાત કરીએ તો આપણે વાત કરીએ થડકા વાળો અથવા પ્રતિષ્ઠ ધ્વનિ થડકા વાળો અથવા પ્રતિષ્ઠિત ધ્વનિ તો એને શું કહેશું આપણે અળ શું થઈ જશે અળ જીભ વળે થડકો વાગે અને પાછો આવે તો શું થઈ જાય અળ તો મિત્રો આ કોષ્ટક ને આ બધી વસ્તુ ટેલિગ્રામ ચેનલમાંની પીડીએફ તમને મળી જશે તો આની કંઈ જે કંઈ માહિતી છે આની જે એક્સરસાઇઝ છે આના જે ક્વેશ્ચન છે એ પણ ટેલિગ્રામ ચેનલમાં મુકાઈ જશે તો મિત્રો આજ માટે આટલું રાખીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરવાની છે ધ્વનિ શ્રેણી વિશે અને ધ્વનિ શ્રેણીથી શરૂઆત કરીશું અહીંયા પણ ક્વેશ્ચન નીકળે છે એના ક્વેશ્ચન આન્સર પણ ટેલિગ્રામમાં નાખીશ ધ્વનિ ઇમ્પોર્ટન્ટ છે જો મિત્રો આ ચેપ્ટર આવડશે ને તો ધ્વનિ શ્રેણી આવડશે અને ધ્વનિ શ્રેણી આવડશે તો શબ્દકોષ આવડશે શબ્દકોષ એટલે કક્કા પ્રમાણે ડિક્શનરી મુજબ આપણે ગોઠવવાના છે તો શબ્દકોષ માટે ધ્વનિ શ્રેણી જરૂરી છે ધ્વનિ શ્રેણી માટે આ ચેપ્ટર જરૂરી છે તો આના પછી ધ્વનિ શ્રેણી પછી શબ્દકોષ અને શબ્દકોષ પછી આગળ આપણે સંજ્ઞા સર્વનામ ને બધાની અંદર જઈશું તો મિત્રો ક્લિયર છે આટલી વસ્તુ મિત્રો આજ માટે આટલું જ જો તમને અમારો વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો જરૂરિયાતમંદ સુધી પૂરી પાડજો મિત્રો આ સિરીઝ કમ્પ્લીટ પૂરી થશે તમારી એક્ઝામ પહેલાં મેક્સિમમ ચેપ્ટર અપલોડ કરવાની ટ્રાય કરવામાં આવે જેથી કોઈ પણ પ્રકારના ચાર્જીસ વગર તમે કમ્પ્લીટ કોર્સ જોઈ શકો છો બધાની પરિસ્થિતિ નથી હોતી કે જે પેઇડમાં ક્લાસીસ કરી શકે આવી શકે એના માટે આ છે આ સિરીઝ અધૂરી નહીં રહે મિત્રો આ સિરીઝ પૂરી થશે અને સાથે સાથે આની જે કંઈ મટીરિયલ રિગાર્ડિંગ છે એ પણ ફ્રી ઓફ કોસ્ટ ટેલિગ્રામ ચેનલ જે નીચે લિંક છે એની અંદર આપી દેવામાં આવશે એ સિવાય તમે જો કોઈ વિડીયો જોવા માગતા હો ઝડપથી કોઈ એક્ઝામને રિગાર્ડિંગ તો મને કોમેન્ટમાં આપો બને એટલું ઝડપથી તમારા માટે વિડીયો મૂકવાની પ્રયત્ન કરીશ તો મિત્રો આજ માટે આટલું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો ગ્રામર એ વિષય એવો છે ઓકે જય હિન્દ મિત્રો